एक स्ट्रक्चर स्टील ना सरिया की त्रिज्या 10 mm छे, नीचे આપ્યું છે એટલું આપણે લખતા જઈએ, રેડિયસ આપી છે, ત્રિજ્યા 10 mm છે। હવે 10 mm હોય એટલે આપણે કેટલા કરી શકીએ, 10 × 10⁻³ એટલે કેટલા લખાય, 10⁻² મીટર કરીએ ને, 10 × 10⁻³ એટલે 10⁻² મીટર થયું। હવે લંબાઈ આપી છે 1 મીટર, લંબાઈ 1 મીટર, लंबाई की दिशा में 100 kN बल लगाड़े, फोर्स आप 100 kN के 10⁻³, 100 × 10⁻² भेगा 10⁵ N खेचवा तरह पहला तो प्रतिबल शोधवे उमा त्या सुधी एरिया शोधी काढ़ी, एरिया शोधी तो ईजी पड़ से बराबर, एट प्रतिबल पची लखीये कारण के वे वे जरूर पड़वा तो ए बराबर पाई आर स्क्वेर थे, हाँ तो पाई 3.14 और आर 10⁻² 10⁻⁴ मीटर स्क्वेर थी गये। ठीक है, यंग मॉड्यूलस आप तो लखी दी, वाई बराबर 2 × 10⁻११ पास्कल। ठीक है, आटलू डिटेल आपी है, हवे तमे मने कैलक्युलेशन करता जजो, अहीं समझता जजो, तो पहला में क्यूँ प्रतिबल, क्यूँ सूत्र आवशे भाई, सिग्मा बराबर अपॉन ए। ठीक छे, एफ नी किंमत लखीए 10⁵, एरिया थाय 3.14 गुण्या 10⁻४। ठीक छे, तो सिग्मा बराबर केटला थाय, कैलक्युलेशन कर लो मने, कहो केटला थाय, 3.18 × 10⁸ N पर मीटर स्क्वेर, 10⁸ पास्कल अथवा न्यूटन पर मीटर स्क्वेर करी शके। ठीक छे, एक पॉइंट क्लियर, बीजा में चेक करिए, हवे शुं मांग्यु छे ए विचारो, लंबाई में वधारो, लंबाई में वधारो, देट मीन्स डेल्टा एल मांग्यु छे, शुं करूं भाई, वाय बराबर, हाँ यंग मॉड्यूलस नु सूत्र लखी दो, y बराबर एफ एल बाय ए डेल्टा एल, डेल्टा एल क्लियर छे, डेल्टा एल ने सब्जेक्ट बनाओ, आमाथी एफ एल बाय ए वाय वाय थशे। ठीक छे, किंमत मुकता जाइए तो डेल्टा एल इज इक्वल टू एफ एटले 10⁵, लेंथ आपी छे 1 मीटर, एरिया 3.14 इंटू 10⁻⁴ अने यंग मॉड्यूलस 2 × 10⁻¹ 10⁻¹ डेल्टा एल केटलो थाय छे, अहीं आप्यो छे मुजब हूँ लखी दऊ छू, 1.59 mm थाय छे, चेक करजो, 1.59 × 10⁻³ એટલે કે 1.59 mm થશે। ઠીક છે, બીજો આન્સર ક્લિયર। હવે ત્રીજામાં માંગ્યું છે વિકૃતિ, તો વિકૃતિમાં તો તમે સીધું લખી શકો, બોલો શું થાય, હા વિકૃતિમાં ડેલ્ટા એલ બાય એલ, હવે ડેલ્ટા એલ તો તમે અહીંયા ચેક કર્યા કેટલા આયા, 1.59 × 10⁻³ અને એલ 1 મીટર, 1.59 × 10⁻³ અને મૂળ લંબાઈ 1 મીટર, તો વિકૃતિ એપ્સાયલોન બરાબર 1.59 × 10⁻³ મળે, એનો એકમ ના હોય। ઠીક છે, જો તમારે સામે આટલી ડિટેલમાં આપી છે ને એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કર્યું છે, રિવિઝન લઉં છું, ત્રિજ્યા આપી છે mm માં મીટરમાં કન્વર્ટ કરી, ત્યારબાદ લંબાઈ 1 મીટર આપી છે, બળ આપ્યું છે 100 kN એને ન્યૂટનમાં કન્વર્ટ કરી નાખ્યું, એરિયા પાઈ આર સ્ક્વેર મુજબ ચેક કર્યો છે અને યંગ મોડ્યુલસ આપેલો હતો, પછી શું માંગ્યું છે પ્રતિબળ, સિગ્મા બરાબર એફ અપોન એ, એફ આપણે 100 kN 10⁵ કર્યા, એરિયા 3.14 × 10⁻⁴ આવી ગયું, એટલો જવાબ। પછી વિકૃતિ ડેલ્ટા એલ માંગ્યો છે, ડેલ્ટા એલ વાય બરાબર એફ એલ બાય એ ડેલ્ટા એલ, જ્યાં ડેલ્ટા એલ બરાબર એફ એલ બાય એ વાય, F, L, A અને Y કિંમત મૂકો, આટલો જવાબ આવી જશે।
અને ત્યારબાદ માગ્યું છે વિકૃતિ કઈ છે તો વિકૃતિમાં તો સીધું જ ઇક્વેશન ડેલ્ટા એલ બાય એલ તો 1.59 ગુણ્યા 10 ની માઇનસ 3 ના આધારે વિકૃતિ મળી જશે ક્લિયર થાય હવે ઓકે ચલો બીજો બીજો દાખલો છે એમાં સમજો અહીંયા શું કીધું છે 3 mm જેટલો સમાન વ્યાસ ધરાવતા છેડાથી છેડા સાથે જોડાયેલો બે છેડા એકબીજા સાથે કનેક્ટ છે તાંબા અને સ્ટીલના તારની લંબાઈ તો જો અહીંયા વ્યાસ આપ્યો છે વ્યાસ લખી દઉં છું ડી બરાબર 3 mm તો ત્રિજ્યા કેટલી થઈ જાય 1.5 mm mm ને કન્વર્ટ કર્યા 10 ની માઇનસ 3 મીટર ઠીક છે 1.5 ગુણ્યા 10 ની માઇનસ 3 મીટર હવે તાંબા અને સ્ટીલનો તાર એકબીજા સાથે કનેક્ટ છે આ રીતની કન્ડિશન હશે તાંબાનો તાર છે આ સ્ટીલનો તાર છે હવે અહીંયા તમે વેઇટ લટકાવો તો આખા તારમાં વજન કેવું હોય સરખું હોય કે અલગ અલગ હોય સરખું હોય ગુડ બરાબર ભાર સરખો હશે વજન સરખું હશે બે ની લંબાઈ આપી છે હવે એલ વન એટલે આપણે તાંબા માટે લખીએ છીએ હું અહીંયા લખી દઉં છું અને બીજું છે સ્ટીલ માટે કોપર અને સ્ટીલ હવે આની આબાની લંબાઈ આપી છે 2.2 મીટર અને સ્ટીલની છે 1.6 મીટર હવે એમને સરખો બોજ આપવાયો ને સરખો બોજ આવશે વજન સરખું છે હા તો અહીંયા હું લખું છું એફ સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ એફ કોપર ઠીક છે હવે જ્યારે ખેંચવામાં આવે કુલ લંબાઈમાં વધારો ડેલ્ટા એલ ટોટલ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એલ કોપર પ્લસ ડેલ્ટા એલ સ્ટીલ એ ટોટલ કેટલો આપ્યો છે 0.7 mm ટૂંકમાં 710⁻⁴ મીટર 7

  10⁻⁴ મીટર તો લાગુ પાડેલો બોજ કેટલો બળ કેટલું લાગુ પાડેલું બળ કેટલું શું કરશો વિચારી લો હા થોડું વિચારી લે એમાં યંગ મોડ્યુલસ નું ઇક્વેશન આવશે બીજું કઈ વધારે છે નહીં બંનેના બળ સરખા છે તો આપણે એક કામ કરી દઈએ બે ના યંગ મોડ્યુલસ લખી દઈએ છીએ આ ટેક્સ્ટબુક માં જેમ આપ્યા છે એ મુજબ જ લખી દઈએ છીએ એટલે એમાં કઈ બીજું વધારે આવશે નહીં કોપર નો યંગ મોડ્યુલસ એટલે તાંબાનો છે કોપર નથી પણ સી લખ્યું છે આપણે કોઈ વાંધો નહીં ચલો હવે યંગ મોડ્યુલસ બરાબર 1.1 × 10⁻૧૧ પાસ્કલ અને સ્ટીલનો છે 2× 10⁻૧૧ પાસ્કલ ઠીક છે આટલું તમને આપેલું છે હવે વેઇટ કે બળ શોધવું છે તો આ વખતે શું કરીએ કાંઈ ભાઈ મને કહો ફરી એકવાર તમે વિચાર્યું હોય તો એક વસ્તુ પહેલા ડેલ્ટા એલ અલગ અલગ શોધવા પડશે ટોટલ આપ્યા છે ને તો અલગ અલગ ફાઇન્ડ કરવા પડશે ત્યારે આપણને યંગ મોડ્યુલસ પરથી મળશે તો એના માટે હું એક કામ કરું છું યંગ મોડ્યુલસ નું સૂત્ર લખું છું વાય બરાબર એફ એલ બાય એ ડેલ્ટા એલ ઠીક છે આમાં આપણે ડેલ્ટા એલ નો રેશિયો લેવો છે ધેટ મીન્સ ડેલ્ટા એલ ને સબ્જેક્ટ બનાવવું તો ડેલ્ટા એલ બરાબર કેટલા થાય એફ એલ બાય એ વાય ઠીક છે હવે તમે જુઓ એફ અચળ છે છે કે નહીં બરોબર આડછેદ અચળ છે ત્રિજ્યા સમાન આડછેદ નું કીધું છે તો આડછેદ અચળ થયું તો એને બીજું કે લંબાઈ આપણને આપી છે લંબાઈ આપી છે દેટ મીન્સ ડેલ્ટા એલ પ્રપોઝનલ ટુ શું થયું એલ અપોન વાય થયું કે નહીં લંબાઈ ભાગ્યા યંગ મોડ્યુલસ બેનો રેશિયો લઈ લો બેનો રેશિયો લઉં છું સમજજો અહીંયા તો અહીંયા લખીએ ડેલ્ટા એલ કોપર બાય ડેલ્ટા એલ સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય એલ કોપર બાય એલ સ્ટીલ એલ કોપર બાય એલ સ્ટીલ ગુણ્યા વાય માં ઉલટાઈ જાય વાય સ્ટીલ બાય વાય કોપર ડેટા લખો ફક્ત એક જવાબ મળશે ચેક કરીએ છીએ એલ કોપર કેટલા છે 2.2 એલ સ્ટીલ 1.6 2.2 ભાગ્યા 1.6 ગુણ્યા વાય સ્ટીલ 2×10⁻૧૧ અને આ થશે 1.1×10⁻૧૧ હવે તમે ઓબ્ઝર્વ કરો 1.1 અહીંયા જતો રહે એટલે 2 આવે ખબર પડી કે નહીં
અહીંયાથી નીકળી જાય એટલે બે બે આવશે, બે ગુણ્યા બે ચાર થશે, નીચેથી જાય એટલે આપણને ડેલ્ટા એલ કોપર બાય ડેલ્ટા એલ સ્ટીલ ચેક કરો તો કેટલા આવે છે, લગભગ 2.5 જેવું થાય, મે બી 1/2, બરોબર ને? હા, તો 2.5 આવી ગયા તમારી સામે ડેલ્ટા એલ કોપર બાય ડેલ્ટા એલ સ્ટીલ, ઠીક છે. હવે એના પરથી આપણે આની અંદર કિંમત મૂકીશું, ડેલ્ટા એલ કોપર પ્લસ ડેલ્ટા એલ સ્ટીલ બરાબર આટલા છે, તો ડેલ્ટા એલ કોપર એટલે કેટલા થયા, 2.5 ડેલ્ટા એલ સ્ટીલ થયા, 2.5 ડેલ્ટા એલ સ્ટીલ છે, જે હું અહીંયા લખી દઉં છું, ડેલ્ટા એલ કોપર બરાબર 2.5 ડેલ્ટા એલ સ્ટીલ, એ કિંમત અંદર મૂકું છું. તો બોલો ડેલ્ટા એલ કોપર પ્લસ ડેલ્ટા એલ સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ 7 × 10⁻⁴ છે, ડેલ્ટા એલ કોપર પ્લસ ડેલ્ટા એલ સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ 7 × 10⁻⁴. હવે ડેલ્ટા એલ કોપર એટલે 2.5 ડેલ્ટા એલ સ્ટીલ પ્લસ ડેલ્ટા એલ સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ 7 × 10⁻⁴, ટોટલ કરું કેટલા થાય, 3.5 ડેલ્ટા એલ સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ 7 × 10⁻⁴, મલ્ટીપ્લાય કરી ડેલ્ટા એલ સ્ટીલ ચેક કરીએ કેટલા થશે, 2 × 10⁻⁴ મીટર થઈ ગયું. આટલું એક રિઝલ્ટ. હવે તમને બળ શોધવાનું કે તો તમારે કોપર ને શોધવાની જરૂર નહીં ડેલ્ટા એલ, પણ તમે ડેલ્ટા એલ સ્ટીલ પરથી બળ ફાઇન્ડ કરી શકો. યંગ મોડ્યુલસ સ્ટીલ નું કયું લખાય, એફ એલ બાય એ, એ ડેલ્ટા એલ, સોરી એફ એલ બાય એ ડેલ્ટા એલ, આટલું લખાય, વાય બરાબર એફ એલ બાય એ ડેલ્ટા એલ, બધું સ્ટીલ નું છે. એફ ને સબ્જેક્ટ બનાવી દો, એફ ને સબ્જેક્ટ બનાવો તો એફ કેટલા થાય, વાય એ ડેલ્ટા એલ અપોન એલ લખાય ને, સ્ટીલ માટે જ છે એટલે પછી લખવું હોય તો લખીએ કે વાય એ ડેલ્ટા એલ અપોન એલ, ઠીક છે. કિંમત લખીએ, કિંમત લખીએ તો જુઓ વાય સોરી એફ બરાબર લખીએ છીએ, એફ ઇઝ ઇક્વલ ટુ સ્ટીલ નો વાય તમને ખબર હશે 2 × 10⁻¹, બરોબર, એરિયા પાઈ આર સ્ક્વેર થાય, પણ વ્યાસ શોધી કાઢ્યો ને પાઈ આર સ્ક્વેર, તો આર હતો 1.5 × 10⁻³, હા તો અહીંયા હું લખી દઉં પાઈ એટલે 3.14 ઇન્ટુ 10⁻², એક જ મિનિટ, પાઈ આર સ્ક્વેર હતો ને, તો 3.14 ઇન્ટુ 1.5 10⁻³ એનો હોલ સ્ક્વેર થાય, થાય આટલું બરોબર, 2 × 10⁻¹ યંગ મોડ્યુલસ, 3.14 ઇન્ટુ 1.5 ઇન્ટુ 10⁻³ નો હોલ સ્ક્વેર, ઠીક છે. હવે બાકી રહ્યું ડેલ્ટા એલ, ડેલ્ટા એલ આપણે ઓલરેડી ચેક કર્યું સ્ટીલ માટે 2 × 10⁻¹, જે અહીંયા લખી દઉં છું 2 × 10⁻¹ ભાગ્યા ટોટલ લંબાઈ, લંબાઈ 2.2 કોની હતી, કોપર ની હતી ને, 1.6 છે સ્ટીલ ની, 1.6 અહીંયા 1.6 કર્યા તમને એફ મળી જશે, જે પણ હશે હું ટેક્સ્ટબુક મુજબ આન્સર લખી રહું છું, તમે એના વધારે ચેક કરી શકો છો. 1.8 × 10⁻² ન્યૂટન, 1.8 × 10⁻² ન્યૂટન આટલો એક ફોર્સ આપણને મળશે, બરોબર છે. હું તમને એક સમજાવું છું, અહીંયા ધ્યાન આપી દેશો તો ખબર પડશે, બીજું કઈ વધારે છે નહીં, આખા એક્ઝામ્પલને થોડું સમજી લો. અહીંયા શું કીધું છે કે 3 × 10⁻³ જેટલો વ્યાસ છે, એટલે આપણે 1.5 × 10⁻³ એમનો વ્યાસ છે, કોપરની લંબાઈ સ્ટીલની લંબાઈ આપી દીધી છે. હવે એના પછી સરખો બોજ છે, વજન સરખું છે, ટોટલ લંબાઈ આપી કોપર વત્તા સ્ટીલ 7 × 10⁻⁴, તો એ પછી યંગ મોડ્યુલસ બે ના આપણને ખ્યાલ રાખવાના કોપર અને સ્ટીલ ના, તો આપણને કહ્યું છે કે કેટલો વજન હશે, તો તમારે બીજું કઈ કરવાનું, ડેલ્ટા એલ પહેલા તો અલગ અલગ પાડવા પડશે, તો વાય બરાબર એફ એલ બાય એ ડેલ્ટા એલ, ડેલ્ટા એલ બરાબર એફ એલ બાય એ વાય, હવે આમાં એફ અચળ એ અચળ, તો ડેલ્ટા એલ પ્રપોઝનલ ટુ એલ અપોન વાય, રેશિયો લેવો છે એટલે આપણે જરૂર પડશે. હવે ડેલ્ટા એલ કોપર બાય ડેલ્ટા એલ સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ એલ કોપર બાય
एल स्टील थाय अने यंग मॉड्यूलस उलटाई जशे बराबर। आमां पे तमे किंमत सेट कर दो तो तमने डेल्टा एल कॉपर बाय डेल्टा एल स्टील 2.5 आवे, देट मीन्स डेल्टा एल कॉपर इज इक्वल टू 2.5 टाइम्स डेल्टा एल स्टील थाय। तो अहींया तमे डेल्टा एल कॉपर ना बदले 2.5 टाइम डेल्टा एल स्टील लखी दो। तो आपणे आ स्टेप लखी, अहींया 2.5 लख्यू छे, બેનો સરવાળો કર્યો 3.5 આવે, તો ડેલ્ટા એલ સ્ટીલ થશે 2 × 10⁻⁴। હવે તમારી સામે યંગ મોડ્યુલસ નું સૂત્ર છે, વાય બરાબર એફ એલ બાય ડેલ્ટા એલ, એફ ને સબ્જેક્ટ બનાવી દો, વાય ડેલ્ટા એલ બાય એલ, સાચો જવાબ આવી જશે। પછી કિંમત મૂકીએ એટલે ખબર પડી કે હજી સમજાવો છે, આવડી જશે ને બધાને। चलो हवे एक दाखलो सहेलो छे, पण थोड़ो अहींया समझ माटे मांगी ले एवो छे, बीजू कंई वधार नथी। सर्कस मां मानव पिरामिड बने छे, मानव पिरामिड एटले तमने ख्याल आ, एक टेबल होय जेम के अहींया देखातुं कदाच होय तो तमने ठीक छे, बाकी अहींया एक टेबल छे अने टेबल उपर एक माणस पोताना बे पग अधर राखीने उभो, मतलब के बेठो छे, हवे नीचे सूतेलो छे अने एना बे पग अधर छे, एना बे पग उपर एक पाटियुं राखी दीधुं छे બરોબર, અને પાટિયા ઉપર પાછા બીજા આખો માનવ પિરામિડ તૈયાર થયો છે ને, એક પછી એક, આપણે જે જન્માષ્ટમી વખત એક પછી એક એકબીજાના ઉપર ઉભા રહ્યા હતા, સેમ હા પિરામિડ ટાઈપના આ રીતે ઉભા થઈ ગયા છે। હવે અર્થ એટલો છે આમાં સમજવાનો કે આ માણસ ના બે પગ નીચે છે, એક આ પગ છે ને એક આ પગ છે, બે પગ નીચે એના ઉપર ટેબલ છે, પછી એના ઉપર આ રીતે માણસો ઉભા થતા ગયા આ પ્રમાણે, અને એક પિરામિડ તૈયાર થઈ ગયો છે, પાછો એના ઉપર ઉભા રહ્યા એના ઉપર ઉભા રહ્યા એ પ્રમાણે આ તૈયાર થયો। પણ એ ક્યાં ઉભા રહ્યા છે, તો નીચે માણસ ઉભો છે ને એના પગ ઉપર, નીચે માણસ ઊંઘેલો છે અને એના બે પગ ઉપર આ રીતે ઉભા રહ્યા છે, ધેટ મીન્સ ટોટલ વજન કોના ઉપર આવે, માણસના બે પગ ઉપર આવે બરોબર। તો ટોટલ વજન બે ભાગમાં ડિવાઈડ થઈ જાય, અડધું આ પગે લેશે અડધું આ પગે લે, બસ આપણે સમજવાનું આટલું આવશે। હું તમને એક હિન્ટ આપું છું, જો સર્કસમાં માનવ પિરામિડ ગ્રુપનો એક વ્યક્તિ પોતાના પીઠના આધારે સુઈ ગયો છે, મેં તમને કીધું કે એ પ્રમાણે સુઈ ગયો છે, એના બે પગ અંદર છે। હવે પિરામિડ રચના કરતા તમામ કલાકારો પાટિયા ટેબલ બધાનું દળ 280 છે, સુઈ ગયેલો માણસ છે એનું દળ 60 છે, બોલો હવે ટોટલ વજન ઘણું હોય, તો ટોટલ વજન 280 કેજી છે અને માણસ જે સુઈ ગયો છે એનું 60 છે, તો આપણે એનું બાદ કરવું પડે, એડ કરવું પડે કે એમના એમ રાખીશું। જો હું શું કહું છું, આખું તંત્ર રહ્યું એનું વજન 280 કેજી છે, હવે નીચે સુઈ ગયેલો માણસ છે એનું દળ આપણે ગણાય એમાં, ઉપરનું વજન ગણતા હોય તો બરોબર, એ બાદ કરવું પડે, એટલે ઉપરનું જ વજન ગણવાનું, નીચે સુઈ ગયેલા માણસને ક્યાં ગણવાનું છે। તો આપણે જયારે વજનની વાત આવશે ને, તો આપણે 280 નહીં ગણીએ, 280 વ્યક્તિનું વજન બાદ કરીશું, તો આપણે અસરકારક દળ, હું અહીંયા લખું છું અસરકારક દળ એમ બરાબર 280 ઓછા 60 કેટલા થયા ભાઈ, 220 કેજી થયા બરોબર। હવે વ્યક્તિના દરેક સાથળના હાડકાની લંબાઈ, તો હાડકાની લંબાઈ આપી છે 50 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર, 0.5 મીટર કરી દેવાય, એનાથી કોઈ ફરક, ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે, 2 × 10⁻²⁰ મીટર, તો એરિયા થઈ ગયો, હવે આપણે ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે, તો એરિયા થઈ જશે પાઈ આર સ્ક્વેર, તમે ડેટા મૂકી દો, પાઈ ના બદલે 3.14, આર થશે 2 × 10⁻²² થાય, એટલે આપણે સીધું લખું 4 × 10⁻⁴ મીટર² હવે આ તો થઈ ગઈ બધી નોર્મલ વાત થઈ ગઈ, જે આપ્યું છે શોધવાનું છે, હાડકાનું સંકોચન ડેલ્ટા એલ ફાઇન્ડ કરવું છે। પહેલા તો એમ કહો કે બળ ટોટલ કેટલું થાય, ટોટલ બળ કેટલું, 220 × 9.8 થાય એમજી, અને એ અડધું અડધું વેચાઈ જાય, કારણ કે બે હાથ ઉપર બે પગ ઉપર આવે, એટલે અડધું અડધું વેચાઈ જશે, ઠીક છે। તો અહીંયા તમારી સામે આ કાર્ડ નાખું છું, અહીંયા લખું છું કુલ વજન, કુલ વજન બરાબર કેટલું થાય, તો 220 × 9.8, મને કેલ્ક્યુલેશન કરી કહી દેશો, 220 × 9.8 કેટલા, 21
શું થાય? 21 56, ગુડ. ચલો આટલા ન્યૂટન થયા. આ તો દરેક ટોટલ વજન આવ્યું, દરેક પગ પર લાગતું બળ. એફ અથવા ડબલ્યુ કહીએ છીએ, દરેક પગ પર લાગતું બળ. તો બરાબર 21 56 કેટલા થાય છે? 1078 ન્યૂટન. હવે તમારી સામે બધું આવી ગયું છે. હાડકાનો યંગ મોડ્યુલસ લેવાનો છે એ હું અહીંયાથી ટેક્સ્ટબુક માંથી લઈ લઉં છું અને તમને આપેલો હશે, એનાથી કોઈ વધારે ફરક નથી. હાડકાનો યંગ મોડ્યુલસ અહીંયા આપે 9.4 × 10⁹. હું અહીંયા લખી દઉં, હાડકાનો યંગ મોડ્યુલસ 9.4 × 10⁹ પાસ્કલ. ઓકે, 9.4 × 10⁹ પાસ્કલ છે, ઠીક છે. હવે આ બધું આપ્યું, તમે ના શોધી શકો ભાઈ આમાંથી? ડેલ્ટા એલ એફ એલ બાય એ વાય. યંગ મોડ્યુલસ નું સૂત્ર લખું છું, જે અહીંયા લખી દઉં છું, વાય બરાબર એફ એલ બાય એ ડેલ્ટા એલ. દેટ મીન્સ ડેલ્ટા એલ બરાબર એફ એલ બાય એ વાય, ઠીક છે. કિંમત મૂકો, એફ ની કિંમત કેટલી કીધી તમે? 1078, ઠીક છે. 1078 લંબાઈ કેટલી આપેલી છે? 0.5 મીટર, 0.5. એરિયા કેટલો હતો? 3.14 × 4 × 10⁴. બરોબર, બોલો યંગ મોડ્યુલસ કેટલો કીધો તમે? 9.4 × 10⁹. તો 9.4 × 10⁹, ઠીક છે. ડેલ્ટા એલ ફાઇન કરી લો, ગણતરી જ કરવાની છે ને બધું. આમાં કયું છે? 4.55 × 10⁵ મીટર, 4.55 × 10⁵ મીટર. ચેક કરી લો, આવી જાય છે. હવે તમે એક વસ્તુ સમજો, આમાં ભૂલ થાય એવી અહીંયા એ બે પોઈન્ટ હું તમને કહું છું, એ સમજો. ભૂલ બીજે નહીં થાય. એક તો આપણે ટોટલ વેઇટ લઈને કેલ્ક્યુલેશન કરવાનું ચાલુ કરી દઈએ છીએ મેજોરિટી સ્ટુડન્ટ, બરોબર. ટોટલ વેઇટ અહીંયા 280 આપ્યું, આપણે 280 લઈને લઈ દીધું. 280 નહીં લેવાનું, એમાંથી માણસ નીચે સુઈ ગયો છે એનું દળ બાદ કરવાનું. એટલે 280 - 60 એટલે આપણા માટે અસરકારક થાય 220 થશે. હવે બરોબર, હવે 220 પાછું કામ નહીં લાગે, એ બે પગમાં વેચાશે એટલે 110 110 આવે, બરોબર. આપણે હવે અહીંયા સમજો, કુલ વજન શોધ્યું તો 220 × 9.8 એટલે 21 56 થયા. એ બે પગમાં વેચી જાય તો 21 56 / 2 એટલે 1078. બસ આટલું સમજવાનું મહત્વનું છે. આટલું ખ્યાલ આવી ગયો એટલે પછી તો એક્ઝામ્પલમાં કોમન ઇક્વેશન આવશે. લંબાઈ 0.5 મીટર, રેડિયસ આપી છે, ત્રિજ્યા ફાઇન્ડ કરી લો. ડેલ્ટા એલ આપણે ફાઇન્ડ કરવો છે અને યંગ મોડ્યુલસ આપેલો હશે. વાય બરાબર એફ એલ બાય ડેલ્ટા એલ, ડેલ્ટા એલ બરાબર એફ એલ બાય વાય. એફ 1078 લખ્યા, લંબાઈ 0.5, એરિયા પાઈ આર સ્ક્વેર કરી નાખ્યા અને યંગ મોડ્યુલસ 9.4 × 10⁹. પછી ગણતરી કરી લેવાની, જવાબ આવી જશે. કોન્સેપ્ટ આટલો છે, ધ્યાન રાખવાનો છે. હા બોલો, હા. એટલે નેગેટિવ આવે, નેગેટિવ આવે, એનાથી કોઈ ફરક નહીં પડતો. આપણે તો ફક્ત લંબાઈનો ફેરફાર જ જોઈએ છે, કેટલો થયો છે, બાકી કોઈ નથી. બરોબર, ક્લિયર ને ભાઈ? ઓકે, ચલો હવે નેક્સ્ટ બીજો દાખલો લઉં છું, સહેલો દાખલો છે, સમજ રાખો થોડું. જો અહીંયા કીધું છે 50 સેન્ટીમીટર બાજુનો લંબાઈ છે, તો લેન્થ આપી છે 50 સેન્ટીમીટર, જે આકૃતિમાં અહીંયા આપી છે. ચોસલાની જાડાઈ, જાડાઈ એટલે આ ટાઈપે જે જાડાઈ છે એ આપણને આપી છે 10 સેન્ટીમીટર. તો આપણે લેન્થ લખીએ છીએ 0.5 મીટર અને જે જાડાઈ છે ડેપ્થ અથવા બી ગણીએ છીએ. ચલો બી ઇઝ ઇક્વલ ટુ આપણને કયા છે 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. આટલું આપણને કહ્યું છે, સાથે બતાવ્યું છે સ્પર્શીય બળ લાગે, જેમ અહીંયા લગાવ્યું છે ને આ પ્રમાણેનું સ્પર્શીય બળ. તો આ એનું સ્પર્શીય બળ છે, આ ડાયરેક્શનમાં લાગશે. તો એ બળની વેલ્યુ છે 9 × 10⁴ ન્યૂટન. એફ ટી 9 × 10⁴ ન્યૂટન. ટી એટલા માટે લખ્યું છે સ્પર્શીય છે, ટેન્જેન્શિયલ. હવે ચોસલાની નીચે
વોય તળિયે જડિત કરેલું છે એટલે ત્યાંથી હલી નહીં શકે, ઉપરથી બોલ લગાડશો નીચેથી હલી નહીં શકે એવી સ્થિતિ. હવે કેટલું સ્થાનાંતરિત થાય? તો આ જે સ્થાનાંતરિત થયું ને ડેલ્ટા એક્સ, અથવા એકલું એક્સ કહી દો, એકલું એક્સ કહી દો, બરોબર, હા, એ ફાઇન્ડ કરવું છે એક્સ કેટલું છે. તો હવે એક કામ કરું, તમે મને એટલું કહો કે આ બધું આપેલું છે, પેલા તો અસરકારક એરિયા કેટલો જેના ઉપર આ ફોર્સ લાગે છે? હા, આ પટ્ટીની આ લંબાઈ ને આ લંબાઈ સરખી જ છે, એટલે 50 × 0.1 આવો, તમે સમજો. જો આ 50, આ 50 થયું, અને આ 0.1, તો અસરકારક ક્ષેત્રફળ કેટલું થયું? 0.5 × 0.1, બરોબર. તો અહીંયા હું એરિયા લખું છું, અસરકારક એરિયા એ બરાબર એલ ઇન્ટુ બી બરાબર 0.5 × 0.1, એટલે 0.05 મીટર સ્ક્વેર થઈ જાય. એટલું એરિયા, એરિયા આવી ગયો. હવે એલ તો લંબાઈ આપણી પાસે, હવે જે ઇક્વેશન છે એ યુઝ કરવું છે, તો એક કામ કરું છું, તમે આનો યંગ મોડ્યુલસ અથવા એક આપી દીધો છે, તું પાતળી બાજુ પર આટલું સ્પર્શીય બળ છે, સોરી બળ આપ્યું છે, તો શું કરીશું, કે કિંમત મૂકતા પહેલા બોલો. આપણે તો ડેલ્ટા એક્સ શોધવો છે, તો આનો શું કે આકાર મોડ્યુલસ આપેલો હોવો જોઈએ. હું આકાર મોડ્યુલસ અહીંયાથી લઈ લઉં છું, કેટલો છે? ઓકે, આકાર મોડ્યુલસ ની વેલ્યુ કઈ છે? 5.6 × 10⁻¹, જે તમને આપેલી હશે જી બરાબર 5.6 × 10⁻¹ પાસ્કલ. ચલો હવે જી નું સૂત્ર લખાવો, તો હું તમને કહું છું એ પ્રમાણે સમજજો. કોઈ પણ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ થાય, તમને યાદ હશે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, આટલું લખું છું. હવે પ્રતિબળ કેટલું? F upon A થઈ ગયું, ઠીક છે. હવે વિકૃતિ કેટલી? આકાર વિકૃતિ યાદ કરો, થીટા બરાબર X/H, થીટા બરાબર H ના હોય તો L લેવાય, બરોબર, થીટા બરાબર X/L. તો હું અહીંયા લખી શકું X/L, L ઉપર જતો રહેશે, તો G બરાબર આપણું સૂત્ર બની ગયું, બાકીની ગણતરી નેક્સ્ટ પેજમાં ગણી કાઢીએ. FL/A × X, વન ટાઈપ ઓફ યંગ મોડ્યુલસ જેવું થયું કે નહીં? FL/A∆L, બરોબર, FL/A∆L, બીજું કઈ નથી આમાં, એ નાઇસ થાય છે. હવે તમે ડેટા મૂકતા જાઓ, તમને જવાબ આવશે. એમાંથી તમારે સબ્જેક્ટ કોનું બનાવવાનું છે? X ને, કારણ કે X શોધવું છે. તો X બરાબર કેટલા થઈ જાય? FL/AG થશે, ઠીક છે. ડેટા મૂકી દો, હવે તમને તરત આન્સર મળશે. F ની કિંમત હતી 9 × 10⁴ મીટર, તો અહીંયા લખું છું 9 × 10⁴, લેન્થ 50 સેન્ટીમીટર, 0.5, એરિયા 0.05 હતો ને આગળ મેં લખ્યો હતો, અને જી આપણે લખ્યું કેટલું? 5.6 × 10⁹, 5.6 × 10⁹. તો એક્સ બરાબર ચેક કરો કેટલો થાય છે, હું એનસીઆરટી મુજબ લખું છું કેટલો થાય છે, તમે ત્યાં સુધી ગણી લો. −1.6 × 10⁻¹ થાય છે, 1.6 × 10⁻¹ મીટર. ચેક કરીને મને કહેજો એક્સ બરાબર 1.6 × 10⁻¹ મીટર. બોલો, સમજ આવી છે? તમારે કોઈ મોટું સૂત્ર યાદ રાખવાની કોઈ જરૂર નથી, હું સમજાવું છું, ફક્ત ધ્યાન રાખો તો એના જ ઇક્વેશનો યુઝ થશે. તમને આપ્યું છે શું? પહેલા તો આકૃતિ સમજ આવી જો, કઈ રીતે બળ લાગે છે. એફ લાગે છે, એફ ની વેલ્યુ લખી દીધી આપણે અહીંયા. બીજું, આની લંબાઈ 50 છે, તો આ 50 હશે, આ 0.1 છે, તો એરિયા કેટલો થયો?
0.5 × 0.1 एल इंटू बी 0.05 થઈ ગયો, લંબાઈ 50 છે, તમારી સામે g બરાબર f / epsilon થાય, આ sigma / epsilon, sigma ના બદલે f / a અને theta epsilon બરાબર x / l કહેવાય, તો x / l, l ઉપર જતા રહે આ સ્ટેપ આવી ગયું. હવે તમે f l a g બધું આપ્યું છે, g તો લઈ લેવાના ઓલરેડી NCERT માંથી ટેબલ માંથી અને તમને આપેલા હશે, તો g બરાબર સબ્જેક્ટ બનાવી લો, આ સોરી x બરાબર f l / a g, f ની કિંમત l 0.5, એરિયા 0.05 અને g આપ્યા છે, કિંમત મૂકીએ જવાબ આવે, આવડી જાય. ચલો હવે એક છેલ્લો દાખલો છે, અહીંયા જોવો ધ્યાન આપો, આમાં કહ્યું છે 9.5 હિંદ મહાસાગરની સરેરાશ ઊંડાઈ 3000 મીટર છે. આ ક્વેશ્ચનમાં દબાણ શોધવાની વાત આવશે, હું પહેલા તમને કહું છું એચ ઊંડાઈ આપી છે 3000 મીટર અને તમને દબાણ શોધવાની વાત કરશે. જ્યારે દબાણ શોધવાની વાત કરે તો આગળના ચેપ્ટરમાં તમને દબાણનું સૂત્ર આવશે, પણ હું અત્યારે હાલ લખું છું રો જી એચ થાય, પી બરાબર કયું સૂત્ર થાય, રો જી એચ. હવે તમારા પાણીની ઘનતા કેટલી થાય ભાઈ, 1000 થાય બરોબર, જી 9.8, જી 9.8 અને એચ 3000, ઠીક છે. તો પ્રેશર કેટલું થાય, બસ આ એક સૂત્ર ધ્યાન પર રાખો, પી બરાબર રોજી એચ, આગળના ચેપ્ટરમાં ડિટેલ આવશે એમાં તમને ખબર પડી જશે, રો પાણીની ઘનતા 1000, જી 9.8, એચ 3 છે. હવે આઈ થિંક જી કેટલો લેવો છે, 10 લેવો છે ને, ઠીક છે, આને છોડી દો, જી કેટલો લઈ લઉં છું, 10 લઉં છું. તો બોલો પ્રેશર કેટલું થયું, 3 × 3 ને 3 × 6 = 7, 10^7 પાસ્કલ, આટલું પ્રેશર આવ્યું, ઠીક છે. હવે પછી આગળની રકમ વાંચું છું, આટલી ઊંડાઈ છે, ધેટ મીન્સ આપણને દબાણ આવી ગયું, દબાણનો આંશિક ફેરફાર ડેલ્ટા વી / વી ગણવો છે, બલ્ક મોડ્યુલસ આપી દીધો છે 2.2 × 10^9 પાસ્કલ, તો બોલો ડેલ્ટા વી / વી શોધાય, કયું સૂત્ર, બલ્ક મોડ્યુલસનું, પી વી / ડેલ્ટા વી, માઇનસ એવોઇડ કરું છું, પી વી / ડેલ્ટા વી, તો ડેલ્ટા વી / વી બનાવો, ડેલ્ટા વી / વી એટલે પી / વી થશે, અને પી ની કિંમત લખી દો, બી ની કિંમત લખી દો, પી ની કિંમત 3 × 10^7, બી ની 2.2 × 10^-9, 3 × 10^7, 2.2 × 10^9, ફાઇનલી આપણને ડેલ્ટા વી / વી મળે, ચેક કર લો અહીંયા મુજબ લખું તો 1.36 × 10^-2, 1.36 × 10^-2 આ ડેલ્ટા વી / વી થાય. મહત્વનો પોઈન્ટ અહીંયા રહેલો છે, આપણને આગળના ચેપ્ટરનો છે ને એટલે ઘણીવાર નવું લાગે, બાકી કંઈ છે નહીં. પી બરાબર રો જી એચ, રો પાણીની ઘનતા 1000 છે, જી 10 છે, એચ 3000 છે, બસ મૂકો એટલે દબાણ આવી ગયું, બલ્ક મોડ્યુલસ આપેલો છે, એનું સૂત્ર લખો પીવી / ડેલ્ટા વી, તો ડેલ્ટા વી / વી બરાબર પી / બી, આપણે સ્વાધ્યાયમાં પણ આવો દાખલો આપ્યો તો તમને યાદ હશે.